આપણે બનાવશું અળુના પાનના પાતરા। તેના માટે મેં આ અળુના પાન લીધા છે અને તેને મેં એકદમ સાફ કરી અને ધોઈ નાખ્યા છે આ રીતે અને નિતાર લીધા છે અને તેની આ બધી જ વચ્ચેની કડક નસ હતી આ વચ્ચે જે કંઈ કડક નસ છે તે બધી મેં કાઢી લીધી છે અને ચાકા વડે આ રીતે આ બધો કડક ભાગ કાઢી લીધો છે અને સરસના કરી નાખ્યા છે ચોખા। આ રીતે બધા જ પાનમાંથી આ કડક નસ કાઢી લીધી છે આપણે ચાકાથી અને હળવે હાથેથી કાઢવાની એટલે આસાનીથી નીકળી જશે એ રીતે। અમારા 8-10 પાન છે તો આપણે બનાવશું હળુના પાનના પાતરા। તેના આપણે મસાલા રેડી કરશું। તેના માટે આપણે જોશે આ ચણાનો લોટ લીધો છે, મોટો કઠોળો વાટકો લીધો છે અને આપણે તેમાં જોશે 1 વાટકી ચોખાનો લોટ, તે ચોખાનો લોટ લીધો છે અને આપણે તેમાં જોશે થોડો આપણે રવો લીધો છે, તે આપણે અડધી વાટકીથી થોડોક રવો લીધો છે અને તેમાં આપણે જોશે આ ધાણા ભાજી છે, આ 3 નંગ મરચાં છે અને 2 આદુના ટુકડા છે તે લીધા છે અને તેમાં આપણે જોશે આ ગરમ મસાલો છે, આ મરચું પાવડર છે, આ સ્વાદ અનુસાર નમક છે, આપણે હળદર છે, આ ધાણા જીરું આપણે લીધું છે ચમચી જેટલું, તેમાં આપણે જોશે ખાંડ, તે ખાંડ લીધી છે અને આપણે જોશે તેમાં તેલ અને આપણે આ 1 લીંબુ લીધું છે અને આપણે વઘાર માટે જોશે, વઘાર માટે આપણે આ છે આ હિંગ છે, આ હિંગ છે, આ રાઈ છે, આ તલ છે, આ મીઠા લીમડાના પાન છે અને આ સૂકું ટોપરું છે અને આપણે જોઈતા પ્રમાણમાં પાણી જોશે, તે પાણી લીધું છે અને આપણે આ રીતે બનાવશું પાતરા। આપણે આટલી વસ્તુમાંથી બનાવશું પાતરા। આપણે તેનું બેટર બનાવશું, તેમાં આપણે ચણાનો લોટ લીધો છે, આ ચોખાનો લોટ લીધો છે, આ આપણે રવો લીધો છે, તેમાં આપણે જોશે આ ખાંડ, આ હળદર, આ ગરમ મસાલો, આ મરચું પાવડર છે, આપણે આ તેમાં ધાણા જીરું જોશે, આદુ મરચાની પેસ્ટ છે, આપણે ધાણા ભાજી લીધી છે અને સ્વાદ પ્રમાણે નમક છે, આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આપણે ખાંડ લીધી છે એટલે આપણે આ 1 લીંબુનો રસ લીધો છે તે નાખશું, અને આપણે જોઈતા પ્રમાણમાં થોડું મોણ લેશું। આપણે 3 ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આપણે આ બેટરને મિક્સ કરશું। આ રીતે આપણે પહેલાં એને આ રીતે મિક્સ કરશું, હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી લેશું।
આપણે થોડા તલ આમાં ઉમેરશું બેટરમાં, થોડા આપણે વઘારમાં લેશું. આ રીતે આપણે બેટર બનાવવાનું છે. જોઈતા પ્રમાણમાં આપણે પાણી લેતા જઈશું. આપણે આમાં સાજીના ફૂલ કે ખારો કે તેનો ઉપયોગ નથી કરતા. બસ આમાં આપણે થોડું પાણી લેશું. આપણે આમાં રવો લીધો છે એટલે આપણે તેને 2 મિનિટ આપણે આ રીતે રાખી દઈશું. આપણું આ બેટર સરસ રીતે થઈ ગયું છે અને આપણે એમાં રવો નાખ્યો હતો એટલે આપણે તેને 2 મિનિટ પલળવા દીધું હતું અને એકદમ સરસનું થઈ ગયું છે આપણું બેટર. તો હવે આપણે તેને આપણે અડુના પાન છે તે ભરશું આ રીતે. અને આપણે આ રીતે પાન લેવાનું છે. હજી આપણે દંડી કરી હોય તે માથે આ રીતે આપણે તેમાં આછો આછો લોટ ભરી દેવાનો છે. આ રીતે આપણે બધે જ પાનનો ભાગ એક પણ કોરો ન રહેવો જોઈએ. બધે જ મસાલો ચડેલો લોટ ચડેલો હોય તો સારું લાગે. આ જ રીતે આપણે તેની માથે બીજું પાન રાખશું અને તેમાં પણ આપણે આ રીતે જ લોટ ભરી દઈશું. આ રીતે આપણે ત્રીજું પાન રાખશું.
અને આમાં આપણે થોડો ઓછો લોટ ચોપડશું આ રીતે આછો. લગાવશું બધે પણ આપણે થોડો આછો આછો લગાવશું આ રીતે. અને હું તેને આ રીતે વાળી લઈશ. આ રીતે હું બધા જ પાન ભરી લઈશ. પાણી ગરમ મેં મૂકી દીધું હતું તો તેમાં હું આ પાત્રાને બાફવા મૂકી દઈશ આ રીતે. અને આપણે આ થાળી ઢાંકી દઈશું અને આપણે 10 મિનિટ સુધી બાફવા દેવાના છે. તો આપણે તૈયાર થઈ જશે 10 મિનિટ પછી આપણે ચેક કરશું. હા, સરસ ના આપણા પાત્રા બફાઈ ગયા છે, સરસ લોટ થઈ ગયો છે. તો આપણે તેને ઠંડા થવા દેશું અને ગેસ બંધ કરી દેશું. ગેસને બંધ કરી દેશું અને આપણે પાત્રાને ઠંડા થવા દેશું. આપણા પાત્રા સરસના ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેના પીસ કરી લેશું નાના નાના આ રીતે. તો આપણે બધા જ પાત્રાના આ રીતે નાના નાના પીસ કરી લેશું. આ રીતે આપણા બધા જ પીસ થઈ ગયા છે. તો હવે આપણે તેલ મૂકી દીધું છે મેં, તેને વઘાર માટે તેલ મૂકી દીધું છે. તો આપણે તેમાં રાઈ નાખશું. રાઈ આપણી તતળે છે એટલે આપણે તેમાં તલ નાખશું. પછી આપણા મીઠા લીમડાના પાન નાખશું. ગેસ આપણે ધીમો કરશું થોડો અને આપણે થોડી હળદર નાખશું અને આપણે આ પાત્રા નાખી દઈશું આ રીતે. આપણા હિંગ નાખશું. આ રીતે આપણે પાતળાને ફેરવી લઈશું. હળવે હાથેથી આપણે ફેરવશું તેને. આપણે ગેસ ફાસ્ટ કરશું. અને આ રીતે આપણે એને ફેરવશું.
આ રીતે આપણે થોડી વાર તેને થવા દેવાના છે, એટલે સરસ થઈ જાય. આપણે ઉપરથી થોડા ધાણા નાખશું અને આપણે જે સૂકા ટોપરાનું છીણ લીધું છે તે નાખશું. આપણે હવે આપણે ગેસ બંધ કરી દેશું. તૈયાર છે આપણા પાત્રા, તો આપણે તેને એક પ્લેટમાં લેશું અને ગેસ બંધ કરી દેશું. હવે આપણે પ્લેટમાં લેશું. આ રીતે આપણે તૈયાર છે પતરવેલિયા અળુના પાનના પાતરા.